1.5 લાખ કરોડ રૂપિયા કોને કીધા? 1.5 લાખ કરોડ રૂપિયામાં એકડા અને પાંચડા પછી 11 તો મીંડા આવે છે. આ 1.5 લાખ કરોડ રૂપિયા આપણા દેશની ટેલિકોમ કંપની હમણાં જે 5G નું ઓક્શન થયું ને, એ ઓક્શનમાં આપણા દેશમાં મિનિસ્ટ્રી ઓફ ટેલિકમ્યુનિકેશનને ચૂકવ્યા છે કે પછી ચૂકવવાના છે, પણ આટલા રૂપિયાનું ઓક્શન થયું છે, આટલા રૂપિયાની બોલી બોલાઈ છે. તો આ 1.5 લાખ કરોડ રૂપિયા જે કંપનીઓએ ચૂકવ્યા છે મિનિસ્ટ્રીને, એ આપણી જોડેથી વસૂલ કરવા માટે આપણા ફોનના પ્લાન કેટલા મોંઘા થઈ શકે ને, એનું મેં કંઈક ગણિત કર્યું છે. અને એ ગણિત જો તમે જાણવા માંગતા હોય તેના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. રિલાયન્સે હમણાં અનાઉન્સ કર્યું છે કે 29 ઓગસ્ટ 2022ના દિવસે એમની AGM એટલે એન્યુઅલ જનરલ મિટિંગ થશે, જે વર્ચ્યુઅલ માધ્યમથી થવાની છે, જેમાં ઘણા બધા એક્સપર્ટ્સ એવું અનુમાન કરે છે કે 5G સ્પેક્ટ્રમનું લોન્ચ થઈ શકે છે. આ 5G સ્પેક્ટ્રમ લોન્ચ થશે એવા સ્પેક્યુલેશન્સ છે કે આ 13 શહેરોમાં 5G લોન્ચ થઈ શકે, જેમાં ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર સામેલ છે. એની સાથે સાથે ગૂગલ જોડે મળીને રિલાયન્સ 5G નો એક નવો જીઓ ફોન બનાવશે, એ પણ લોન્ચ કરી શકે છે. આ જ્યારે મેં સાંભળ્યું ને, ત્યારે મને આ 5G ને લઈને ઘણા બધા સવાલો થયા. સૌથી પહેલાં તો હું તમને જણાવી દેવા માગું છું, સપ્ટેમ્બર ઓક્ટોબરથી આપણા દેશમાં 5G સર્વિસીસ ચાલુ થઈ જશે એવું મિનિસ્ટ્રી ઓફ ટેલિકમ્યુનિકેશન્સે પણ આપણને જણાવ્યું હતું. પણ મને સવાલ શું થયો કે યાર, 5G ના ઓપ્શનમાં 1.5 લાખ કરોડ રૂપિયાની બોલી બોલાઈ છે, જેમાંથી રિલાયન્સે જ 88,078 કરોડ રૂપિયા 5G સ્પેક્ટ્રમની અલગ અલગ ફ્રીક્વન્સી ખરીદવા માટે ચૂકવ્યા છે. કેટલા કોણે ચૂકવ્યા છે, કઈ કઈ ફ્રીક્વન્સી છે, એમાં આપણે ઊંડા નહીં જઈએ, પણ અત્યારે મને સવાલ મુખ્ય એ જ થાય છે કે આ 1.5 લાખ કરોડ રૂપિયા જે ચૂકવ્યા છે બધી ટેલિકોમ કંપનીઝે ભેગા મળીને, આ પૈસાની એ લોકો રિટર્ન્સ કઈ રીતે એક્સપેક્ટ કરી શકે? કારણ કે કેટલા બધા સમયથી આપણે સાંભળી રહ્યા છે કે ટેલિકોમ ઇન્ડસ્ટ્રી આપણા દેશમાં નુકસાન કરી રહી છે. તો આ 1.5 લાખ કરોડ રૂપિયા કાઢશે તો કાઢશે ક્યાંથી? એનો જવાબ આજના વિડીયોમાં હું તમને આપવાનો છું. હવે સવાલ એ છે કે ટેલિકોમ કંપનીઝે આટલા બધા પૈસાની બીડ કરી જ શું કામ? તો એનો પહેલો પોઈન્ટ જે મને દેખાઈ રહ્યો છે ને, એ છે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ. તો કોઈ પણ કંપની છે એમાં બી આ ટેલિકોમ ઇન્ડસ્ટ્રી જેવી કટ થ્રોટ કોમ્પિટિશનવાળી કંપની, જેમાં જો તમારી નજર હટીને દુર્ઘટના ઘટી, જે સ્પીડથી જીઓએ માર્કેટ કેપ્ચર કર્યું છે અને જે સ્પીડથી આરકોમ નીચે પડ્યું છે એ તો આપણા સૌને ખબર જ છે. પર BSNL તમને ખબર હશે, એક જમાનો હતો જ્યારે BSNLમાં આપણે 99 રૂપિયા ભરીને અનલિમિટેડ કોલિંગ કરતા હતા, તમને યાદ છે? એ જમાનો જે હતો ને, 2001 થી 2010 સુધીનો BSNLનો આમ જોવા જઈએ ને તો ગોલ્ડન પીરિયડ કહેવાતો હતો, જેમાં એ 10 વર્ષમાં ટોટલ 46,000 કરોડ રૂપિયાનો નફો કરેલો છે BSNLએ. પણ 2010થી જે BSNLની પડતી ચાલુ થઈ છે ને, એના પછી ગવર્મેન્ટે જ કેટલા બધા કરોડો રૂપિયા, હજારો કરોડો રૂપિયા આપીને BSNLને બેલઆઉટ પેકેજ આપ્યું છે, અને તો પણ BSNL હજુ પણ નુકસાન કરે છે. આના ઘણા બધા કારણો છે, BSNLમાં ઘણા બધા સ્કેમ થયા હતા, પણ જે ડાઉનફોલ ચાલુ થયું ને એ 4G આપણા દેશમાં લોન્ચ થયું ને એના પછી થયું હતું. જ્યારે બીજી બધી કંપનીઝ 4G નેટવર્કમાં સ્પેક્ટ્રમ ખરીદીને પોતાના કસ્ટમર્સને 4G સર્વિસીસ આપતી હતી, ત્યારે BSNL આમ એક સ્કેમમાં ફસાયેલું હતું અને 4G લોન્ચ નહોતું કરી શક્યું. અને એટલે જ BSNLના કસ્ટમર્સ, એ જે મોબાઈલવાળા જે કસ્ટમર્સ હતા, બ્રોડબેન્ડવાળા જે કસ્ટમર્સ હતા, એ બધા ત્યાંથી તૂટવાના ચાલુ થઈ ગયા. આજે BSNL પાસે સબસ્ક્રાઈબર બેઝ તો છે જ, પણ એ સબસ્ક્રાઈબર બેઝ BSNLને એટલી આવક નથી કરાઈ શકતો કે એ નફો કરી શકે. અને જેમ 3G થી 4G માં આવ્યા અને ડેટા સ્પીડ્સ વધી ગઈ, જેનાથી ઘણી બધી વસ્તુઓ તમારા ફોનથી કનેક્ટેડ થઈ ગઈ, અને ત્યારે જેટલો ફોન વપરાતો હતો, ત્યારે જેટલું ઇન્ટરનેટ વપરાતું હતું, એના કરતાં વધારે ઇન્ટરનેટ 4G પછી વપરાવા લાગ્યું, એવી રીતે જ 4G થી 5G પર જ્યારે ટ્રાન્ઝિશન થશે ને, 5G માં મેં તમને ઘણા બધા ફાયદા કીધેલા જ છે ઓલરેડી એક વાત કહુંમાં, પણ હું થોડા તમને જણાવી દઉં. 5G માં 1 GBPS થી લઈને 10 GBPS સુધીની સ્પીડ આવી શકે છે. 5G માં ઇન્ટરનેટ ઓફ થિંગ્સ વધી જશે, એટલે નાની નાની વસ્તુઓ બી ઇન્ટરનેટથી કનેક્ટ કરીને આપણે રિયલ ટાઈમમાં આપણા ઘરમાં, આપણા મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં, ફેક્ટરીમાં, ઓફિસમાં, બધું ઇન્ટરનેટ ઉપર આપણે ચલાવી શકીશું. AR VR હેડસેટ્સ, મેટાવર્સ, આ બધા જે બધા વાતો કરી રહ્યા છે ને, એ બધું રિયાલિટી બની શકશે, કારણ કે ઇન્ટરનેટની સ્પીડ એવી મળશે 5G માં. ત્યારે એક ટેલિકોમ કંપની જો 5G માં ઇન્વેસ્ટ નથી કરતી, આ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી જો કતરાય છે, તો એવા સંજોગોમાં એ કંપનીની પડતી થતા ટાઈમ નથી લાગતો. અને એટલે જ આ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ માટે કંપનીઓએ 5G માં ઇન્વેસ્ટ કરવું જ પડે. પછી આપણે આઈએ રેવન્યુ ઉપર. સેકન્ડ પોઈન્ટ છે કે એક વખત માની લો કંપનીએ ઇન્વેસ્ટ કરી દીધું છે, તો પછી એ કંપની કઈ રીતે આ ઇન્વેસ્ટ કરેલા પૈસા પાછા કમાઈ શકશે? અહીંયા જ મેં કેલ્ક્યુલેટ કર્યું છે કે એક યુઝરે 5G નો પ્લાન લેવો છે ને, તો આપણા દેશમાં કેટલા રૂપિયાનો હોઈ શકે છે? આપણા દેશમાં મિનિસ્ટ્રી ઓફ ટેલિકમ્યુનિકેશન્સની જો આપણે 2020ની રિપોર્ટ જોઈએ ને, તો આપણા દેશમાં ટોટલ સબસ્ક્રાઈબર્સ આશરે 116 કરોડ જેટલા છે. એમાં અગર જો આપણે એરિક્સનની મોબિલિટી રિપોર્ટ જોઈએ 2022ની,
તો એમાં એવું લખેલું છે કે આ સબસ્ક્રાઇબર્સમાંથી આશરે 40 મિલિયન એટલે 4 કરોડ જેટલા સબસ્ક્રાઇબર્સ પહેલાં જ વર્ષે 5G માં ટ્રાન્સફર થઈ જશે, એમને 5G લેવું હશે. કારણ કે આપણા દેશમાં જેટલા બી સ્માર્ટફોન યુઝર્સ છે, આ એરિક્સનની રિપોર્ટમાં જ લખ્યું છે કે એમાંથી 22% યુઝર્સ પાસે 5G એનેબલ્ડ ડિવાઇસ છે જ. મારો ફોન તો 5G છે જ, શું તમારો ફોન 5G એનેબલ્ડ છે કે નહીં એ મારે જાણવું છે, એટલે કમેન્ટમાં મને જણાવજો, જેનાથી મને ખબર પડે કે તમારા ફોન કેવો છે. પછી આ ડેટામાં એવું પણ લખેલું છે કે 2016માં આપણા દેશમાં 4G યુઝર્સ 16-17% જેટલા જ હતા, જે વધીને 77% થઈ ગયા સ્માર્ટફોન યુઝર્સ 4G ના વપરાશવાળા 2020માં. એટલે 4 વર્ષમાં આટલો મોટો ગ્રોથ જોયો. આ રિપોર્ટમાં એવું પણ લખ્યું છે 2027 સુધી 40% સબસ્ક્રાઇબર્સ 5G એનેબલ્ડ થઈ જશે. એટલે આમ જોવા જઈએ તો 116 કરોડના 40% આપણે ગ્રોથ નથી ગણતા, પણ 40% આપણે 116 કરોડના જોઈએ તો 46 કરોડ જેટલા 5G ના સબસ્ક્રાઇબર્સ 2027 સુધી થઈ જશે. પણ 46 કરોડને બી હમણાં આપણે સાઈડમાં મૂકીએ, હમણાં આપણે આ વર્ષનું ગણીએ તો 1,50,000 કરોડ જે ઓક્શનમાં બધાએ બીડ કર્યા છે, આમાં આપણી મિનિસ્ટ્રીએ એવું લખ્યું છે કે અગર જો કોઈ પણ વ્યક્તિ મોડું પેમેન્ટ કરે છે તો 7.2% પ્રમાણે ઇન્ટરેસ્ટ ગણવામાં આવશે. એટલે આપણે માની લો કે કંપનીઝ નક્કી કરે કે આ 1.5 લાખ કરોડ 10 વર્ષમાં આપણે પેમેન્ટ કરવું છે, તો દર વર્ષે 15,000 કરોડનું પેમેન્ટ આવે, એમાં 7.2% આપણે એડ કરીએ ને તો આશરે 16,000 કરોડ રૂપિયા પર યર થયા. આ 16,000 કરોડ રૂપિયા, એની સામે આ એરિક્સનનો રિપોર્ટ જો અગર સાચો છે ને 4 કરોડ યુઝર્સ 5G માં શિફ્ટ થઈ જાય છે, તો એવા સંજોગોમાં 16,000 કરોડ રૂપિયા ભાગ્યા 4 કરોડ યુઝર્સ આપણે કરીએ તો વર્ષે આશરે 4,000 રૂપિયા જેટલું આવે પર યુઝર. આ વર્ષનો આંકડો છે, એને આપણે ભાગ્યા 12 કરીએ તો દર મહિને આશરે 335 રૂપિયાનો ARPU વધારવો પડે. ARPU એક ટેલિકોમ ટર્મ છે, એટલે એવરેજ રેવન્યુ પર યુઝર. આ ARPU મેં તમને કીધું ને તો હું તમને બતાવવા માંગુ છું, આપણા દેશમાં હાલનો જે 116 કરોડ સબસ્ક્રાઇબર છે એનો ARPU 91 રૂપિયા છે. 91 રૂપિયા દરેક યુઝર ભરી રહ્યું છે અત્યારે કોઈક ને કોઈક રીતે. પાછા આપણે આપણા કેલ્ક્યુલેશન પર આવીએ, 335 રૂપિયા આપણે કેલ્ક્યુલેટ કર્યા છે. આ 335 રૂપિયા આપણે ફક્ત કોસ્ટ ગણી છે ને, આમાં ઘણા બધા વેરિયેબલ્સ છે કે 4 કરોડ સબસ્ક્રાઇબર્સ હોવા જોઈએ તો. એટલે બેસિકલી આ ઘણી જોતા મને એટલું ખબર પડે છે કે પર યુઝર અગર જો આપણે 5G માં જવું હશે ને તો 250 થી લઈને 500 રૂપિયાની વચ્ચે દર મહિને ખર્ચો આપણો વધી શકે છે. હવે આમાં એવું પણ બની શકે છે કે જે એક્ઝિસ્ટિંગ પ્લાન્સ છે આ ટેલિકોમ કંપનીઓના, રિલાયન્સના, એરટેલના, વોડાફોનના, આઈડિયાના કે બીજી કોઈ પણ કંપનીના, આ બધી જે કંપનીઓ છે ને એના એક્ઝિસ્ટિંગ જે મોંઘા પ્લાન હશે ને, અત્યારે આપણા જે પ્લાન હશે 4G પ્લાન હશે, એમના ને એમના જે મોંઘા પ્લાન હશે એમાં એ 5G કદાચ ફ્રી કરી શકે છે, અને એનાથી ARPU એટલે એવરેજ રેવન્યુ પર યુઝર યાદ રાખજો એ વધારવાનો પ્રયાસ કરી શકે કે દરેક વ્યક્તિ 200-300-500 રૂપિયા જેટલું દર મહિને વધારે ભરે, જેનાથી એમને 5G સર્વિસનો લાભ મળે. શું આ ગણિતમાં તમે કશું એડ કરવા માંગો છો? અગર એડ કરવું છે તો કમેન્ટ કરજો, મને વાંચવું ખૂબ ગમશે. એના સિવાય આવા જ ગણિત જો તમને ગમતા હોય તો એક વાત કહું, જોતા રહેજો અને એટલું બી મને કહેતા જજો કે અગર આટલા રૂપિયાનો વધારો થાય છે કે આટલા વધારે રૂપિયા ભરવાથી તમને 5G નો સર્વિસનો લાભ મળી શકે છે તો શું તમે 5G લેશો કે નહીં લો? આપણે એક વાત કહું, ફરી મળીશું. ધન્યવાદ.